નમસ્કાર. આજના વિડીયોમાં આપણે વાત કરીશું સમતલમાં થતી અચળ પ્રવેગ ગતિના સમીકરણ. આપણે અચળ પ્રવેગ ગતિના સમીકરણો માટે બે થિયરી આગળ જોઈ છે. તેમાં એક થિયરી પેલો ગ્રાફનો ઉપયોગ કરીને, ગ્રાફની રીતનો ઉપયોગ કરીને, બીજું આપણે જોયું હતું કલનશાસ્ત્રની રીતે, અને આ ત્રીજી થિયરી આવશે સમતલમાં થતી અચળ પ્રવેગ ગતિના સમીકરણો મેળવવાની રીત. બરાબર છે? તો સમતલમાં થતી અચળ પ્રવેગ ગતિના સમીકરણ મેળવવા માટે આપણે જનરલી આને સદિશ સ્વરૂપમાં લાવવાનું છે. બરાબર છે? તો શરૂઆતમાં આપણે ધારી લઈએ કે સપોઝ ટી બરાબર ઝીરો સમયે કણનું સ્થાન ક્યાં છે, તો આર ઝીરો સદિશ છે, અને વેગ કેટલો છે, તો કે વી ઝીરો સદિશ છે. બરાબર છે? તે જ પ્રમાણે ટી સમયે સ્થાન આર સદિશ, અને વેગ કેટલો છે, વી સદિશ છે, અને અચળ પ્રવેગ ધારી લઈએ કે એ સદિશ છે. બરાબર? તો આપણે જાણીએ છીએ કે પ્રવેગ કેવો છે, તો કે અચળ છે. જો અચળ પ્રવેગ હોય તો આપણે સમજી શકીએ કે આખા ગાળામાં જો આપણે સરેરાશ લઈએ તો સરેરાશ પ્રવેગ અને અચળ પ્રવેગ બંને કેવા સરખા જ હોવાના છે. બરાબર છે? કારણ કે પ્રવેગ કેવો છે, અચળ છે. તો આ સંજોગોમાં આપણે જાણીએ છીએ કે પ્રવેગનું સમીકરણ એ સદિશ, સરેરાશ પ્રવેગ માટે આપણે શું લખતા હતા, તો કે ડેલ્ટા વી સદિશ ભાગ્યા ડેલ્ટા ડી. હવે સરેરાશ એ સદિશને બદલે આપણે સીધો એ સદિશ લખી દઈએ અચળ, તો વાંધો આવતો નથી. તો અલ્ટિમેટલી આ સરેરાશ એ સદિશ છે જે અલ્ટિમેટલી કોના બરાબર છે, એ સદિશ બરાબર જ છે, એટલા માટે સરેરાશ લખો નથી. તો એ સદિશ બરાબર શું લખી શકાશે, તો કે ડેલ્ટા વી સદિશ ભાગ્યા ડેલ્ટા ટી, વેગનો ફેરફાર ભાગ્યા સમયગાળો. બરાબર છે? તો ડેલ્ટા વી સદિશ એટલે શું, તો કે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ. બરાબર ને? તો વી સદિશ માઇનસ વી ઝીરો સદિશ, અને તે જ પ્રમાણે સમયગાળો ડેલ્ટા ટી છે, અલ્ટિમેટલી અંતિમ સમય ટી પ્રારંભિક સમય ઝીરો ટી માઇનસ ઝીરો. બરાબર? ટી માઇનસ ઝીરો એટલે થઈ જવાનો ટી, બાકી આ સિટીસ છે. તો નીચે જે આ પદ છે તે મેં જનરલી યાદ લખ્યું છે, એ સદિશ બરાબર ડેલ્ટા વી સદિસ ભાગે ડેલ્ટા ટી પરથી વી સદિસ માઇનસ વી ઝીરો સદિસ. બરાબર છે? હવે આગળ વધીએ તો એ સદિસ બરાબર શું બન્યું, તો કે વી સદિસ માઇનસ વી ઝીરો સદિસ ભાગ્યા ટી. આ ટીને પેલી બાજુ લઈ જાઓ તો ટી એ સદિસ સાથે ગુણાકારમાં જશે, સો એ સદિસ ટી બરાબર શું બને, વી સદિસ માઇનસ વી ઝીરો સદિસ. બરાબર? તો હવે તમે જોઈ શકો છો અલ્ટિમેટલી આ માઇનસ વી ઝીરો સદિસ છે, જેને પેલી બાજુ મોકલી આપીએ તો એ વધતા થશે. બરાબર ને? પ્લસ થઈ જશે. સો અલ્ટિમેટલી વી ઝીરો સદિસ વત્તા એ સદિસ ટી બરાબર શું આવે, વી સદિસ. બરાબર? વી સદિસ બરાબર શું આવે, તો કે વી ઝીરો સદિસ વત્તા એ સદિસ ટી. જેવું કે આપણું એક પરિમાણવાળી ગતિમાં સમીકરણ આવતું હતું કે વી બરાબર વી ઝીરો અને વત્તા એ ટી, આ તેવું જ સ્વરૂપ છે, પણ માત્ર આ સદિસ સ્વરૂપ છે, એટલે આપણે વધારે ખાલી આ સદિસ જ આવે છે, બીજું કંઈ એક્સ્ટ્રા આવતું નથી. બરાબર છે? તો આ સદિસ સ્વરૂપે આપણને પેલું સમીકરણ મળ્યું. બરાબર છે? હવે નેક્સ્ટ, તો હવે આપણે બીજું સમીકરણ મેળવવા તરફ આગળ વધીએ. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે જ્યારે અચળ પ્રવેગ ગતિ હોય તે દરમિયાન સરેરાશ વેગ માટે આપણે આ સમીકરણ લખી શકીએ છીએ. બરાબર છે? ક્યારે? જો અચળ પ્રવેગ ગતિ હોય તો જ. આ વસ્તુનો ઉલ્લેખ આપણે ઓલરેડી ચેપ્ટર 3માં કરી ચૂક્યા છે, જ્યાં આપણે સરેરાશ વેગ માટે વી બાર લીધો હતો, અને વી બાર બરાબર વી વત્તા વી ઝીરો ભાગ્યા બે આ સમીકરણ આપણે મેળવેલું હતું. બરાબર છે? વી એટલે કે વેગ, વેગનો સરેરાશ બરાબર એ અંતિમ વેગ વત્તા પ્રારંભિક વેગ અને ભાગ્યા બે બરાબર આવતો હતો. બરાબર છે? તો આ સૂત્ર ત્યાં જ છે અને આ તેના જેવું જ છે. તમે જોઈ શકો છો અલ્ટિમેટલી આ સરેરાશ વેગ લઈ લઈએ આ પ્રમાણે, અને વી સદિશ વત્તા વી ઝીરો સદિશ ભાગ્યા બે, તો અલ્ટિમેટલી આ તે સૂત્ર છે. સો આ સૂત્રનો આપણે ઉપયોગ, સોરી, આ જે સૂત્ર છે તેનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ અચળ પ્રવેગ ગતિ દરમિયાન સરેરાશ વેગ મેળવવા માટે. તો આપણને ખબર હોય કે જો સરેરાશ વેગનું સૂત્ર આ પ્રમાણે છે, તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે સરેરાશ વેગ, બરાબર છે, સરેરાશ વેગ માટે આપણે શું લખતા હતા, તો કે સ્થાનાંતર ભાગ્યા સમયગાળો ઉપર ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા ટી. તો આ ડેલ્ટા ટીને જો પેલી બાજુ લઈ જાય તો આપણને શું મળી શકે, સ્થાનાંતર. તો ડેલ્ટા એક્સ બરાબર શું મળે, તો કે વી ડેલ્ટા ટી. તો ડેલ્ટા એક્સ ત્યાં સ્થાનાંતર હતું, અહીંયા સદિશ છે સ્વરૂપો, તો અહીંયા એક્સને બદલે આપણે શું લખવું પડશે, ડેલ્ટા આર સદિશ. તો ડેલ્ટા આર સદિશ બરાબર શું મળે, તો કે સરેરાશ વેગ અને ગુણ્યા સમય. બરાબર છે? ચાલો, તો ડેલ્ટા આર સદિશ એટલે સ્થાન સદિશોનો તફાવત, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. બરાબર છે? અને તે જ પ્રમાણે વી બારની જગ્યાએ આપણે કિંમત મૂકી દીધી વી સદિસ વત્તા વી ઝીરો સદિસ ભાગ્યા બે અને ટી. બરાબર છે? હવે તમે નેક્સ્ટ જુઓ તો આ જે વી સદિસ છે એના માટે આ આપણે લખ્યું છે, કારણ સમીકરણ એક શું હતું, તો કે વી સદિસ બરાબર વી ઝીરો સદિસ વત્તા એ સદિસ ટી. તમે ઉપર જોઈ શકો છો આ સમીકરણ એક કે જેનો આપણે ઉપયોગ કર્યો છે, વી સદિસ બરાબર શું આવે, તો કે વી ઝીરો સદિસ વત્તા એ સદિસ ટી. બરાબર છે? તો એનો ઉપયોગ કરતાં આપણને મળી શકે છે આ સમીકરણ
બરાબર છે. હવે એમાં આપણે વત્તા વી જીરો કરીએ, જુઓ કાઉન્ટ છૂટો પાડીને. આ વી જીરો સદિસ અને વત્તા વી જીરો સદિસ મતલબ ટુ વી જીરો સદિસ થશે, બરાબર છે. અને એ સદિસ ટી એઝ ઇટ ઇઝ રહેવાનો છે. અને છેદમાં જે બે છે, બરાબર, છેદમાં આ જે બે છે તે એઝ ઇટ ઇઝ અહીંયા હોવાનો જ છે, બરાબર. ચાલો હવે શું કરીશું, નેક્સ્ટ સાદુરૂપ આપીએ. તો પહેલાં આ પદને ભાગ્યા બે કરીશું, બરાબર છે, અને પછી બીજા પદ સાથે ભાગ્યા બે કરીશું, બરાબર. ભાગાકાર તો અલ્ટિમેટલી જ્યારે પહેલાં પદને બે સાથે ભાગાકાર કરીએ તો બે ઉડી જશે અને વી જીરો સદિશ આવશે. અને બાર ટી છે તે પણ ગુણાયેલો છે, સો અલ્ટિમેટલી વી જીરો સદિશ ટી આવશે, બરાબર છે. ચાલો પછી નેક્સ્ટ શું આવશે, તો કે હવે આ બીજું પદ છે તેને બે વડે ભાગીએ અને પાછો ટી સાથે ગુણાકાર પણ કરીએ તો શું બનશે આપણી પાસે, એક તૃતીયાંશ એ સદિશ અને ટી ગુણ્યા ટી મતલબ ટીનો સ્ક્વેર, બરાબર છે. તો આપણું સમીકરણ આના સાદુરૂપ આપતા, સોરી, આપણું જે સમીકરણ છે આ તેનું સાદુરૂપ આપતા આપણને કંઈક આવું મળે છે, સમીકરણ બે, બરાબર છે. આપણને ખ્યાલ છે આપણે સૂત્ર લખતા હતા કે ડી બરાબર શું આવે, તો કે વી ઝીરો ટી પ્લસ એક દ્વિતીયાંશ એ ટી સ્ક્વેર, યાદ છે. આપણે આ ત્યારે એક પરિમાણમાં આ સમીકરણ લખતા હતા, બરાબર છે. તો આ ડી અથવા તો એક્સ અથવા એક્સ માઇનસ એક્સ ઝીરો પણ તમે કહી શકો, બરાબર છે. તો તેના જેવું જ આ સમીકરણ આપણને એઝ ઇટ ઇઝ દેખાય છે. તો આપણે સમજી શકીએ છીએ કે અલ્ટિમેટલી આ છે સ્થાનાંતર ડેલ્ટા એક્સ અથવા એક્સ અથવા એક્સ માઇનસ એક્સ ઝીરો કહી શકો, બરાબર છે, અથવા ડી પણ કહી શકો. તો એ છે સ્થાનાંતર. તો ડી બરાબર વી ઝીરો ટી પ્લસ એક ટાઈમ સિટી સ્ક્વેર પરથી આર સદિસ માઇનસ આ ઝીરો આર ઝીરો સદિસ બરાબર શું આવે, તો કે વી ઝીરો સદિસ ટી અને પ્લસ એક ટાઈમ એટી સ્ક્વેર પણ એ સદિસ છે, બરાબર, ધ્યાન રાખજો. અને તે જ પરથી તમે બીજું સમીકરણ પણ લખી શકો કે આજે માઇનસ આર ઝીરો સદિસ છે ને પેલી બાજુ લઈ જાય તો પ્લસ થઈ જાય. તો આપણે સમીકરણ નીચેની રીતે પણ દર્શાવી શકીએ છીએ કે જેમાં આર ઝીરો સદિસ પેલી બાજુ લઈ જતા પ્લસ આર ઝીરો સદિસ થઈ જાય, બરાબર છે. અને બાકીનું પદ એઝ ઇટ ઇઝ બેટ ટુ છે, બરાબર છે. તો આ પ્રમાણે આપણે બે સમીકરણો મેળવી શકીએ છીએ, બરાબર છે. તો અલ્ટિમેટલી આ જે છે થિયરી, બરાબર, એ દરેક જણા સમજી શકશો, બરાબર છે. તો આ થિયરી અહીં પૂરી થઈ ગણીએ. સમતલમાં થતી અચળ પ્રવેગના સમીકરણો એકચ્યુઅલી ત્રણ સમીકરણ આવે, પણ ત્રીજા સમીકરણમાં ડોટ ગુણાકારનો ઉપયોગ આવે છે, જે હજુ સુધી આ ચેપ્ટર ચારમાં આવતો નથી. એટલા માટે એમણે માત્ર બે જ સમીકરણો મેળવ્યા છે પુસ્તકમાં પણ, એટલે અત્યારે આપણે માત્ર બે જ સમીકરણો મેળવીશું. ત્રીજું સમીકરણ આવશે એનો ઉલ્લેખ જો આપણે કરવો હોય તો એ છઠ્ઠા ચેપ્ટરમાં આવશે, બરાબર છે. એટલે અત્યારે એનો ઉલ્લેખ કરતા નથી. તો આ માત્ર બે સૂત્રો આપણે મેળવ્યા છે, બરાબર છે. મળીશું ફરી પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.